અમે તો ગમે તેમ કહીને તમને પાણી તો છોડવાના જ છે, એટલે તમારથી થાય એ કરી લો. હું જાતે પોતે વકીલ છું, એટલે અમારે મને કઈ કઈ ડર નથી. તમારે કોર્ટ કે ગમે તેમાં કેસ કરવો હોય તો કરી શકો છો. એમ કે ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ નજીકથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ પર સનશાઇન કોલ માઇન પ્રાઇવેટ લિમિટેડ નામના પ્લાન્ટમાંથી નીકળતા કાળા કલરના પ્રદૂષિત પાણી અર્જુનસિંહ મોહનસિંહ ચૌહાણ નામના ખેડૂતના સર્વે નંબર 374 વાળી વાવેતર કરેલ ખેતીની જમીનમાં ફરી વળતા ખેડૂતના ઊભા પાકને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. જો વાત કરવામાં આવે તો ખેડૂતના જણાવ્યા અનુસાર તેના ખેતરની અંદર લગભગ 5 એકરમાં દૂધી તેમજ કપાસનો પાક કરેલ છે, જેમાં નાના સાંજા ગામ નજીક મુખ્ય ધોરીમાર્ગ પર આવેલ સનશાઇન કોલસાના પ્લાન્ટ દ્વારા કાળા કલરનું પ્રદૂષિત પાણી જાહેરમાં કોતરમાં છોડતા આ પ્રદૂષિત પાણી કોતર દ્વારા ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા હતા, જેને કારણે ખેતરમાં કરેલ પાક બળીને ખાક થઈ ગયો હતો અને ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. તેમજ ખેડૂત દ્વારા પ્લાન્ટ માલિકને ખેતીમાં થયેલ નુકસાન બાબતની ટેલિફોનિક મારફતે વાત જણાવતા પ્લાન્ટ માલિકે ખેડૂતને ધમકાવ્યા હતા કે તારે જે કરવું હોય તે કરી લે, હું પાણી તો બહાર જ છોડીશ, હું પણ એક વકીલ છું. તેમ જણાવતા ખેડૂતે આ બાબતે મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરી હતી અને આ પ્લાન્ટ બંધ થાય તેમજ તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. ઝઘડિયાથી શશિકાંત વસાવા, G9 લાઈવ ન્યૂઝ, ભરૂચ. હા, હું અર્જુનસિંહ મોહનસિંહ ચૌહાણ, રહેવાસી નાના સાંજા. મારો ખેતરનો સર્વે નંબર છે 374. મારે ત્યાં એક સનસાઇડ કોલસાની ખાણની ફેક્ટરી આવેલી છે હાઈવે પર, તો તેની દ્વારા પાણી છોડવામાં આવેલું છે. તો પાણી છોડવાથી અમારા ખેતરમાં આવી જતા અમારું દૂધીનું અને કપાસનું નુકસાન થયેલ છે. તો એમાં અમે એ બાબતે મળવા ગયા હતા ત્યાં ફેક્ટરી પર. તો એમાં પપ્પુભાઈ કરીને તું ફોન પર વાત કરતા હતા અમારી સાથે, જે મેઇન માલિક છે. તો એમને અમે રજૂઆત કરેલી કે ભાઈ અમારું નુકસાન થયેલ છે, તો તમે આવીને અમારા ખેતરે જોઈ જાઓ. તો ઉલટાથી અમે હામાને ધમકી આપેલી કે ભાઈ હું તો જાતે પોતે વકીલ છે ને અમે પાણી છોડવાના જ છે, ને અમારે અમારે ધક ધમકીથી અમે તો ગમે તેમ કહીને ઉપર હપ્તા આપીએ છીએ, ને અમે તો ગમે તેમ કહીને તમને પાણી તો છોડવાના જ છે, એટલે તમારથી થાય એ કરી લો, ને હું જાતે પોતે વકીલ છું, એટલે અમારે મને કંઈ ડર નથી. તમારે કોર્ટ કે ગમે તેમાં કેસ કરવો હોય તો કરી શકો છો. એમ કે તમારે GPCB માં બોલાવો હોય તો બોલાવી શકો, અમે હપ્તા આપે એમને હપ્તા આપીએ છીએ અમે. એમ કે એટલે તમારે જે કંઈ કરવું હોય તે તમે કરી શકો છો. ને ત્યારબાદ અમને સરકારશ્રીને નમ્ર અરજ છે કે અમારે આ નુકસાની પેટે અમારું વળતર મળે ને એમની કાયદેસરની કાર્યવાહી કરે, ને આ લોકોને ફેક્ટરી બંધ કરવા મહેરબાની કરીને બંધ કરાવે એવું અમારી નમ્ર અરજ છે.